नमस्कार विद्यार्थी मित्रों, वेद केरियर जीके लेक्चर सीरीज़ में आपनु स्वागत छे। मित्रों, आज आपणे गुजराती व्याकरण में समानार्थी शब्द जोवाना छीए अने आ समानार्थी शब्दनो भाग त्रण आजे जोवाना छीए। भाग एक अने बे आपणे ऑलरेडी अपलोड करी चूक्या छीए। जो ए तमे हजी सुधी विडियो ना जोया होय तो तमे प्लेलिस्ट में जईने बधा गुजराती व्याकरणना बधा ज विडियो छे ए तमे अत्यारे जोई शको छो। तो आजे आपणे शुरुआत करीए भाग त्रणनी समानार्थी शब्दनी। अने हजी सुधी जो तमे अमारी चेनल सब्सक्राइब ना करी होय तो अत्यारे ज सब्सक्राइब करो अने बाजू में आवेला बेल आइकॉन ने प्रेस करो, जेथी करीने जेवी कोई नवी माहिती अपलोड करिए तो तमने नोटिफिकेशन द्वारा मळी रहे। तो आजे आपणे शुरुआत करिए भाग त्रणनी। तो पहेलू छे माता। तो माताना कया कया समानार्थी शब्द थाय अथवा समान अर्थवाळा शब्द केटला थाय छे तो एनी चर्चा करिए। तो पहेली छे जन्मदात्री, बीजू छे जनेता, मावडी, माँ, जननी। तो आटला छे માતાના સમાનાર્થી શબ્દ થાય છે। ફરીથી જોઈએ તો કે ભાઈ માતાના જન્મદાત્રી, જનેતા, માવડી, મા અને જનની, આટલા એના સમાનાર્થી શબ્દો છે। બીજું જોઈએ મુસાફર। તો મુસાફરના કયા કયા સમાનાર્થી શબ્દ છે તો કે રાહદારી, યાત્રિક, સફરી, પથિક, રાહી, પંથી, પ્રવાસી, વટેમાર્ગો। ફરીથી તો કે મુસાફરના કયા કયા છે તો કે રાહદારી, યાત્રિક, સફરી, પથિક, રાહી, પંથી, પ્રવાસી અને વટેમાર્ગો, આટલા છે મુસાફરના સમાનાર્થી શબ્દો છે। ત્રીજું જોઈએ રાજા। તો રાજાના કયા કયા સમાનાર્થી શબ્દ થાય છે તો કે ભૂપ, નૃપતિ, નરપતિ, નરેશ, મહિપતિ, નરેન્દ્ર, ભૂપતિ, ભૂપાલ અને રાજન। ફરીથી તો કે ભાઈ રાજાના કયા કયા છે તો કે ભૂપ, નૃપતિ, નરપતિ, નરેશ, મહિપતિ, નરેન્દ્ર, ભૂપતિ, ભૂપાલ અને રાજન, આટલા છે રાજાના સમાનાર્થી શબ્દ થાય છે। ચોથું જોઈએ મૃગ। તો એના કયા કયા થાય તો એક તો મૃગલુ, સારંગ, હરણ, કુરંગ, હરિણ। ફરીથી તો કે મૃગના કયા કયા તો કે મૃગલુ, સારંગ, હરણ, કુરંગ અને હરિણ, આટલા છે મૃગના સમાનાર્થી થાય છે। પાંચમું જોઈએ મજલ। એના કયા કયા છે છેટું અને અંતર, આટલા બે જ સમાનાર્થી શબ્દ છે। ફરીથી મજલના તો કે છેટું અને અંતર, એટલા સમાનાર્થી થાય છે। છઠ્ઠું જોઈએ મેહુલો। તો એનો થાય વરસાદ, વૃષ્ટિ, મેઘ, વર્ષા, પર્જન્ય, મેહ। ફરીથી તો કે ભાઈ મેહુલાનો વરસાદ, વૃષ્ટિ, મેઘ, વર્ષા, પર્જન્ય અને મેહ, આટલા એના સમાનાર્થી શબ્દ થાય છે। સાતમું જોઈએ બહેન। તો બહેનમાં વીરી, સહોદર, સહોદરા, ભગિની, સ્વાસા, સ્વસા। ફરીથી તો કે ભાઈ જોઈએ તો કે બહેનમાં વીરી, સહોદરા, ભગિની અને સ્વસા, એના સમાનાર્થી શબ્દો થાય છે। આઠમું જોઈએ મહેલ। તો મહેલમાં રાજભવન, પ્રાસાદ, રાજગૃહ અને રાજમંદિર, તો આટલા એના સમાનાર્થી શબ્દો થાય છે। ફરીથી જોઈએ તો કે મહેલમાં રાજભવન, પ્રાસાદ, રાજગૃહ અને રાજમંદિર। મિત્રો, યાદ રાખવા જેવો શબ્દ આ છે, આગળ ઘણી બધી પરીક્ષાઓમાં પ્રાસાદ પૂછાઈ ગયેલું છે અને આનો એક અર્થ આપેલો હોય છે પ્રાસાદ એટલે પ્રસાદી, પણ યાદ રાખજો પ્રાસાદ એટલે શું થશે મહેલ, એટલે યાદ રાખશું। આગળ જોઈએ નવમો તો કે મિજાજ। મિજાજમાં કયા કયા સમાનાર્થી થાય તો કે પ્રકૃતિ, તાસીર, સ્વભાવ। ફરીથી મિજાજમાં તો કે પ્રકૃતિ, તાસીર અને સ્વભાવ, આટલા એના સમાનાર્થી શબ્દો થાય છે। દસમું જોઈએ યશ। યશમાં નામના, ખ્યાતિ, કીર્તિ અને પ્રસિદ્ધિ। ફરીથી યશના કયા કયા સમાનાર્થી થશે તો કે નામના, ખ્યાતિ, કીર્તિ અને પ્રસિદ્ધિ, એટલા એના સમાનાર્થી શબ્દો થશે। અગિયારમું જોઈએ મુખ। તો મુખમાં દીદાર, આનંદ, વકત્ર, વદન, ચહેરો અને મોં, આટલા એના સમાનાર્થી થાય છે। ફરીથી જોઈએ તો કે મુખમાં મુખ, દીદાર, આનંદ, વકત્ર, વદન, ચહેરો અને મોં। બારમું જોઈએ મગરૂર। તેના કયા કયા સમાનાર્થી થાય તો કે અભિમાન, અભિમાની, ઘમંડી, ગર્વિષ્ઠ। ફરીથી જોઈએ તો મગરૂરમાં અભિમાની, ઘમંડી અને ગર્વિષ્ઠ, એટલા એના સમાનાર્થી શબ્દ થાય છે। તેરમું જોઈએ માણસ। તો માણસમાં માનુષ, જન, માનવ, ઈસમ, મનુજ અને આદમી, આટલા એના સમાનાર્થી થાય। ફરીથી જોઈએ તો કે માણસમાં માનુષ, જન, માનવ, ઈસમ, મનુજ અને આદમી, એના સમાનાર્થી શબ્દો થાય છે।
14માં જોઈએ તારો, તો તારોના કયા કયા સમાન નથી થાય, તો કે તારલ્યો, ઉડુ, તારક અને સિતારો, આટલા એના સમાનાથી થાય. ફરીથી જોઈએ તો કે તારાનો તારલ્યો, ઉડુ, તારક અને સિતારો, એટલો એના સમાનાથી શબ્દ થાય છે. 15માં જોઈએ મંજિલ, તો મંજિલમાં પડાવ, મકાન, ઉતારો અને મુકામ, આટલા એના સમાનાથી થાય. ફરીથી જોઈએ તો મંજિલમાં તો કે પડાવ, મકાન, ઉતારો અને મુકામ, એટલે એના સમાનાથી શબ્દો થાય છે. 16માં જોઈએ રસ, તો રસમાં અર્ક અને આસવ, રસના આગળ પૂછાઈ ગયેલું છે અર્ક, એટલે ધ્યાન રાખશું તો કે રસનો સમાનાથી કયો થાય, અર્ક અને આસવ, એના સમાનાથી શબ્દ થાય છે. 17માં મોજું, તો મોજુંના કયા કયા સમાનાથી થાય, તો કે વીચી, ઉર્મી, તરંગ. ફરીથી તો કે મોજુંમાં વીચી, ઉર્મી અને તરંગ, એના સમાનાથી શબ્દો થાય છે. 18મું જોઈએ મોહિની, તો મોહિનીના કયા થાય, તો કે આકર્ષણ, ભૂરકી, ખેંચાણ. ફરીથી જોઈએ તો મોહિનીમાં તો કે આકર્ષણ, ભૂરકી અને ખેંચાણ, એના સમાનાથી શબ્દો થાય છે. 19માં જોઈએ માન, તો માનના કયા થાય, તો કે પ્રતિષ્ઠા, સમાન, આબરુ, આટલા છે એના સમાનાથી થાય છે. ફરીથી જોઈએ માનમાં તો કે માનમાં પ્રતિષ્ઠા, સમાન અને આબરુ, એના સમાનાથી થાય. 20મું જોઈએ નદીમાં, નદીમાં કયા કયા સમાનાથી થાય, તો કે સરિતા, આપગા, સ્ત્રોતસ્વિની, પયસ્વિની, તતની, નિઝરણીની અને સેવલીની અને નિમ્નગા, આટલા એના સમાનાથી શબ્દો થાય છે. ફરીથી જોઈએ તો નદીમાં તો કે સરિતા, આપગા, સ્ત્રોતસ્વિની, પયસ્વિની, તતની, નિઝરણીની અને સેવલીની અને નિમ્નગા, આટલા નદીના સમાનાથી શબ્દો થાય છે. 21માં જોઈએ નિગુઠ, તો નિગુઠમાં ગુઠ, ગુપ્ત અને અગમ્ય, આટલા એના સમાનાથી થાય છે. જોઈએ ફરીથી તો કે નિગુઠમાં ગુઠ, ગુપ્ત અને અગમ્ય. 22માં જોઈએ નવું, તો એના કયા કયા છે, અભિનવ, નૈતન, નૈતમ, નૂતન, નવીન, નવ્ય અને નવલું, આટલા એના સમાનાથી શબ્દો થાય છે. ફરીથી જોઈએ નવનું, તો કે અભિનવ, નૌતન, નૂતન, નવીન, નવ્ય અને નવલું. 23માં જોઈએ નિશા, તો કયા કયા સમાનાથી થાય, તો કે યામિની, શપા, રજની, વિભાવરી, રાત્રિ, તમિષા, સર્વરી. ફરીથી તો કે ભાઈ નિશાના યામિની, શપા, રજની, વિભાવરી, રાત્રિ, તમિષા અને સર્વરી. 24માં જોઈએ નજીક, તો નજીકના કયા કયા સમાનાથી થાય, તો કે સમીપ, નજદીક, નિકટ અને પાસે. ફરીથી જોઈએ તો નજીકમાં સમીપ, નજદીક, નિકટ અને પાસે, એના સમાનાથી શબ્દો થાય છે. 25માં જોઈએ પર્વત, પર્વતમાં કયા કયા સમાનાથી થાય, તો કે ડુંગર, નગ, સમાધર, શૈલ, ગીરી, ધરાધર, અચલ, ભૂધર, અદ્રી અને પહાડ. ફરીથી જોઈએ તો કે ભાઈ કયા કયા પર્વતના સમાનાથી થાય, તો કે ડુંગર, નગ, સમાધર, શૈલ, ગીરી, ધરાધર, અચલ, ભૂધર, અદ્રી અને પહાડ, આટલા એના સમાનાથી શબ્દો થાય છે. તો મિત્રો, આ વિડીયોમાં આટલું જ રાખીશું. વધારે માહિતી આપણે ભાગ 4માં લઈશું. અને જો મિત્રો વિડીયો તમને ગમેલો હોય તો લાઈક કરો અને બીજા મિત્રોને શેર કરો, જેથી તેમને પણ આ માહિતી ઉપયોગી બને. અને આ વિડીયો તમને કેવા લાગી રહ્યા છે, જો એનો પ્રતિભાવ તમારે કોમેન્ટ બોક્સમાં જરૂર લખવાનો છે, જેથી કરીને આપણે આ જ સિરીઝ છે એ આગળ વધારી શકીએ. તો આ વિડીયોમાં આટલું જ રાખીશું. જય હિન્દ, જય ભારત.